ઓમ શાંતિ સત્યાવીસ પાંચ બે હજાર એકવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો હવે વિનાશનો સમય ખૂબ સમીપ છે એટલે એક બાપથી સાચી પ્રીત રાખો કોઈ દેહધારીથી નહીં પ્રશ્ન છે જે બાળકોની સાચી પ્રીત એક બાપથી હશે તેમની નિશાનીઓ કઈ હશે ઉત્તર છે પહેલું તેમનો બુદ્ધિઓ કોઈપણ દેહધારીની તરફ જઈ ન શકે તે પરસ્પર એકબીજાના માશુક નહીં બનશે બીજું જેમની સાચી પ્રીત છે તે સદા વિજય બને છે વિજય બનવું અર્થાત સતયુગના મહારાજા મહારાણી બનવું ત્રીજું બુદ્ધિ સદા બાપની સાથે સાચા રહે છે કંઈ પણ છુપાવી ન શકે ચોથું રોજ અમૃતવેલાએ ઉઠી પ્રેમથી બાપને યાદ કરશે પાંચમું દધીચી ઋષિની જેમ સર્વિસમાં હડ્ડીઓ આપશે છઠ્ઠું તેમની બુદ્ધિ દુનિયાવી વાતોમાં ભટકી ન શકે ગીત છે ન વમસે જુદા હોંગે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અમૃતવેલાએ એકાંતમાં બેસીને બાપને પ્રેમથી યાદ કરવાના છે દુનિયાવી વાતોને છોડી ઈશ્વરીય સેવામાં લાગી જવાનું છે બીજું બાપથી સાચી દિલ રાખવાની છે પરસ્પર એકબીજાના આશિકમાં શુક નથી બનવાનું પ્રીત એક બાપથી જોડવાની છે દેહારીઓથી નહીં વરદાન સ્વાર્થ શબ્દના અર્થને જાણી સદા એકરસ સ્થિતિમાં સ્થિત થવાવાળા સહજ પુરુષાર્થી ભવ આજકાલ એકબીજામાં જે લગાવ છે તે સ્નેહથી નહીં પરંતુ સ્વાર્થથી છે સ્વાર્થના કારણે લગાવ છે અને લગાવના કારણે ન્યારા નથી બની શકતા એટલે સ્વાર્થ શબ્દના અર્થમાં સ્થિત થઈ જાઓ અર્થાત પહેલાં સ્વના રથને સ્વાહા કરો આ સ્વાર્થ ગયો તો ન્યારા બની જ જશો આ એક શબ્દના અર્થને જાણવાથી સદા એકના અને એક રસ બની જશો આ જ સહજ પુરુષાર્થ છે સ્લોગન છે ફરિશ્તા રૂપમાં રહેવાથી કોઈપણ વિઘ્ન પોતાનો પ્રભાવ નાખી નહીં શકે ઓમ શાંતિ